नमस्कार मित्रों, स्वागत है आप सर्वनो आपनी पोतानी यूट्यूब चैनल पर। आज आपने धोरण 5 विषय आसपास जेनी नवी स्व अध्ययन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमां आपणे पाठ नंबर 8 मच्छर रोगो अने सारवार जेनुं संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियोनी अंदर जोशुं। आपणे आ चेनल पर धोरण 5ना तमाम विषयना वीडियो सॉल्यूशननी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्समां आपेल छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुपनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे, जेनी मददथी तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ाई शकशो अने जेमां तमने तमाम विषयना सॉल्यूशन पण मळी रहेशे। तो चालो आपणे जोईए स्व अध्ययन पोथीनुं सॉल्यूशन। प्रश्न नंबर 1, नीचेना प्रश्नोना जवाब लखो। नंबर 1, तमे लोहीनी तपास करावी छे ક્યારે? તો જવાબ આવશે હા, મને ગયા મહિને તાવ આવ્યો હતો ત્યારે લોહીની તપાસ કરાવી હતી। ત્યાર પછી નંબર 2, મેલેરિયા રોગ કયું મચ્છર કરડવાથી થાય છે? તો મેલેરિયા રોગ માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે। નંબર 3, સૂક્ષ્મદર્શક યંત્રનો શું ઉપયોગ થાય છે? તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ લોહીની તપાસ કરવા માટે તથા સૂક્ષ્મ વસ્તુઓ જોવા થાય છે। નંબર 4, હિનાને મચ્છર કરડ્યો છે તો તેને ક્યાં ક્યાં રોગ થઈ શકે છે? તો હિનાને મચ્છર કરડ્યો છે તો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો થઈ શકે છે। નંબર 5, નમનના ભોજન પર માખીઓ બણબણે છે તેનાથી તેને શું નુકસાન થઈ શકે? તો નમનનું ભોજન દૂષિત થશે, તે ટાઇફોઇડ, મરડો, ઉલટી જેવા રોગ થવાની સંભાવના છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના દાક્તરી રોગ નિદાન રિપોર્ટનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો। જોઈએ અહીં તમને એક દાક્તરી રોગ નિદાનનો રિપોર્ટ આપેલો છે, તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। નંબર 1, રેશમામાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે? તો જોઈએ 13 g/dL। નંબર 2, આ દાક્તરી રોગ નિદાનની રિપોર્ટ ક્યાં રોગને લાગતો છે? તો પાંડુરોગ। નંબર 3, મહેશ અને રેશમાના રિપોર્ટમાં હિમોગ્લોબિન કોનું સામાન્ય સ્થિતિમાં છે? તો જવાબ આવશે રેશમા। નંબર 4, લોહ તત્વની ખામી દૂર કરવા કયો ખોરાક લેવો જોઈએ? તો લીલા શાકભાજી, બીટ, દહીં વગેરે। પ્રશ્ન નંબર 3, ખરા ખોટા જણાવો। નંબર 1, અફતાબે બજારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ, ખોટું। નંબર 2, મેલેરિયા રોગ એસિડ મચ્છર કરવાથી થાય છે, ખોટું। નંબર 3, પાંડુ રોગ લોહ તત્વની ઉણપથી થાય છે, ખરું। નંબર 4, સમીરામાં 11.9 g/dL હિમોગ્લોબિન છે તો તે સામાન્ય સ્થિતિમાં છે, ખોટું। નંબર 5, પારો એટલે બાળ મચ્છર, ખરું। પ્રશ્ન નંબર 4, તમે કે તમારા પરિવારમાં છેલ્લા 6 મહિનામાં કોઈ બીમાર પડ્યું હોય તો તેને આધારે નીચેની વિગત લખો। નંબર 1, વ્યક્તિનું નામ મીનાબેન, રોગનું નામ ટાઇફોઇડ, ઉપયોગમાં લીધેલી દવા ગોળી ઇન્જેક્શન, લક્ષણો તો તાવ આવવો, ઉલટી, ઉબકા થવા। ત્યાર પછી નંબર 5, કરેલી દેશી ઉપચાર, તો કે ગળાનો ઉકાળો અને લીંબુ શરબત। નંબર 6, સારવાર દરમિયાન લીધેલ રાખેલી કાળજી, ઉકાળેલું પાણી પીવું જોઈએ, ઘરમાં સ્વચ્છતા જાળવવી જોઈએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કોરોના વાયરસથી બચવાના ઉપાયોનું ચિત્ર દોરો અથવા તો ચોંટાડો, જે તમે અહીં જોઈ શકો છો ચિત્ર આપેલું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચે આપેલા ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરો। જોઈએ અહીં ચિત્રનું તમારા શબ્દોની અંદર વર્ણન આ રીતના કરીશું, તો કે આ ચિત્ર એક ગામનું છે, ચિત્રમાં ખાડા પૂરવામાં આવે છે, પાણીનું માટલું ઢાંકીને રાખવામાં આવે છે, દવાનો છંટકાવ કરવામાં આવે છે, કચરાનો યોગ્ય નિકાલ કરાય છે, ઊંઘવા માટે મચ્છરદાની વપરાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે કે આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે પાણીથી ભરાયેલા ખાબોચિયા પૂરી દેવા જોઈએ, દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, તો કે મહેશ અને સુરેશ ચાલતા ચાલતા જતા હતા, અચાનક સુરેશે કહ્યું કે આ વિસ્તારમાં રોગચાળો સતત રહેતો હશે, તેણે આવું શાના આધારે કહ્યું હશે? તો જવાબ આવશે કે કારણ કે સુરેશને આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા, તેના આધારે સુરેશે આવું કહ્યું હશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, દર્પણ ડાયરીમાં તમારા વર્ગના 5 વિદ્યાર્થીઓને માહિતી કોષ્ટકમાં ભરો,
જોઈએ વિદ્યાર્થીનું નામ, વજન, ઊંચાઈ અને બી એમ આઈ. એલ જોઈએ વિદ્યાર્થીનું નામ નીરવભાઈ, વજન 30, ઊંચાઈ 130 સેન્ટીમીટર અને 17.5. નંબર બે રિયાબેન, તો 32, 135 સેન્ટીમીટર, 17.58. કોમલબેન, તો 31, 128 સેન્ટીમીટર, 17.65. નંબર ચાર આર્યભાઈ, 25, 132 સેન્ટીમીટર અને 18. નંબર પાંચ ધીરુભાઈ, તો 35, 138 સેન્ટીમીટર અને 18.42. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. મુકેશને મુસાફરી દરમિયાન ભૂખ લાગી હતી. તેને નાસ્તો કરવાની ઈચ્છા થઈ. આગળ જતા એક જગ્યાએ તેનો પ્રિય નાસ્તો મળતો હતો, પરંતુ તે સ્થળે નાસ્તો કરવાનું મુકેશને યોગ્ય ન લાગ્યું. ભૂખ લાગી હોવા છતાં મુકેશને તે સ્થળે નાસ્તો કરવાનું યોગ્ય કેમ નહીં લાગ્યું હોય? તમારા વિચારો જણાવો. જોઈએ જવાબ. કારણ કે નાસ્તાની દુકાનવાળા ભાઈ યોગ્ય સ્વચ્છતા જાળવતા નહીં હોય, અથવા તે જગ્યા ખૂબ જ ગંદી હશે, નાસ્તો ખુલ્લો મૂક્યો હશે અને ચારે પર માખીઓ બણબણતી હશે, તેથી મુકેશ નાસ્તો નહીં કર્યો હોય. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.